સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. માંડવ્ય ઋષિનો એટલે એને દાસી પુત્ર થઈને આવવું પડ્યું. માંડવ્ય ઋષિનો આશ્રમ હતો ને એ સમયમાં એક રાજાને અહીંયા ચોરી થઈ ને બધા ચોર લોકો ચોરી કરી અને ભાગ્યા અને સૈનિકો એની પાછળ, રાજાના સૈનિકો પકડી લે એમ હતા ને, એટલે બધા ચોર લોકો માંડવ્ય ઋષિના આશ્રમમાં જતા રહ્યા. બધાએ સાધુના કપડાં ભગવા પહેરીને બધા ધ્યાનમાં બેસી ગયા. એટલે એમાંથી ખબર પડી ગઈ કે આ ચોર અહીંયા આવ્યા છે, એટલે ઓળખી શકાય એમ નતા કેટલા કોણ ચોર છે. કીધું બધાને લઈ લ્યો, એમાં માંડવ્ય ઋષિને પણ પકડી ગયા અને બધા લોકોને રાજાની સામે હાજર કર્યા અને કહ્યું કે આમાંથી ચોર કોણ છે ખબર છે નહીં. રાજાએ કહ્યું બધાને ફાંસીમાં લટકાવી દઉં. એટલે એમાં માંડવ્ય ઋષિ તપસ્વી એવા ઋષિને પણ ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા અને માંડવ્ય ઋષિ મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા, સીધા ઉપર ગયા. યમને જઈને કહ્યું કે મારો એવો ક્યું પાપ હતું કે મને ફાંસીની સજા મળી? પૂર્વોમાં મારું કંઈક પાપ હોય તો બતાવો, મને ફાંસીની સજા મળવી જ ન જોઈ, હું તો નિર્દોષ હતો. ચિત્રગુપ્તને કીધું ચોપડામાં જોજી. ચિત્રગુપ્તે ચોપડામાં જોયું તો ખરો પડી કે નાનપણમાં એક દર્ભનો ટુકડો લઈને ટીટોળીનું ઈંડું હતું ને, ટીટોળીના ઈંડામાં છેદન કરી નાખ્યું, દર્ભથી છેદ કરી નાખ્યો, તો એ પાપથી તમને આ સજા મળી. એ સમયે માંડવ્ય ઋષિ કીધું કે આની સજા આવી એટલી હોય જ નહીં, ખાલી ઈંડું ફોડવામાં ફાંસીની સજા. એટલે કીધું તને યમ ખબર નથી પડતી, જા હું તને શ્રાપ આપું, તું 100 વર્ષ સુધી શુદ્ર યોનિમાં જઈ મર્ત્યલોકમાં જઈશ. અને એ સમયે ખૂબ પ્રાર્થના કરીને યમે ત્યારે કહ્યું કે તને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થશે. અને આ એને માંડવ્ય ઋષિનો શ્રાપ હતો ને, એટલે યમ સાક્ષાત શુદ્ર યોનિમાં વિદુર બનીને આવ્યા. જ્યાં સુધી યમ ગાદી ખાલી ન રહી, એ યમની જગ્યા ઉપર અર્યમાં બેઠા હતા. યમ એક ગાદી છે, એક પદવી છે, ને એ સમયે આ એ વિદુર છે. અને વિદુરના ઘરે ભગવાન ગયા. વિદુરના એની પત્ની ભક્તમાળની કથા છે. આ ભક્તમાળમાં કથા છે કે બંને લોકો અંદર બેઠા છે, બહારથી કૃષ્ણએ દરવાજો ખખડાયો, કાકા કાકા હું અહીંયા જેનું ભજન કરે જેનું નામ લે ઈ એના ઘરે આવે, અવાજ જાણીતો લાગ્યો. ને આપણે બધા જાણીએ છીએ અવાજ જાણીતો લાગે. હું તમને કથા શા માટે સમજાવવા માંગુ છું, તમે અહીંયાથી સાસણ ગીરની બરાબર મધ્ય જંગલમાં તમે રહેતા હોય ને, ત્યાં આજુબાજુમાં કોઈ હોય નહીં, લૂંટારા આવી જતા હોય, સિંહ મારી જતા હોય, અને એ ઘનઘોર જંગલમાં રાત્રિના 12 વાગે તમે દરવાજા બંધ કરીને સૂતા છે. એક સમયે હમાલ હસનથી બધા બીતા, રાત્રે લૂંટી જાય તો વાડીઓમાં રહેવાવાળા ગામમાં રહેવા આવતા રહેતા. એમ જંગલમાં તમે રહેતા હોય, રાત્રે ચોરી લૂંટારું આવતા હોય, તમને લૂંટી જતા હોય, તમે રાત્રે દરવાજો બંધ કરીને સૂતા હોય ને બહારથી તમારા કોઈ કુટુંબી આવીને દરવાજો ખખડાવે કે દરવાજો ખોલો, તો તમે જાણીતો અવાજ હોય તો જ ખોલશો કે અજાણ્યો હોય તો ખોલશો? જાણીતો અવાજ હોય ને તો જ દરવાજા ખોલે. જો આપણે જાણીતો અવાજ જાણતા હોય, જાણીતા અવાજથી દરવાજા ખોલતા હોય, એમ કૃષ્ણ કનૈયો જાણીતો અવાજ લાગે ને તો જ દરવાજો ખોલે. તમે વારંવાર અવાજમાં બોલ્યા હોય, દયાળુ દ્વારિકાવાળા ધૂન ભજન કર્યા હોય, આ અવાજ એને જાણીતો લાગે ને. જિંદગીમાં તમે કઈ બોલ્યા નથી ભગવાનનું નામ, એ અવાજ ભગવાનને જાણીતો ન લાગે, એ દરવાજો ન ખોલે. તમારે જો કૃષ્ણ પાસે દરવાજો ખોલાવવો હોય ને તો તમારો અવાજ જાણીતો કરવો પડશે, અને ભગવાન સાથે ઓળખાણ કરવી હોય, પોતાનો અવાજ જાણીતો કરવો હોય ને તો એક વખત કથામાં આવીને બોલવું પડશે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે. તમે દ્વારિકા જાઓ, ભાલકા જાઓ, ને અહીંયા લાઈનમાં ઉભા હોય હજારો માણસો, હોય ભગવાન તમારી સામે જોઈ પણ નહીં, પણ ઓળખી તો અવાજ કરે ને, એ ભગા ભાઈ, કે હા આ તો ભાઈ આપણે મળેલો છે, એમ કહીએ ને, એ કાના, તો કે હા ભાઈ આને આછિદ્રામાં મારું નામ તાલી પાડીને લીધેલું છે, એટલે તત્કાલ કહેશે કે હા આવી જાઓ. દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે.
મેરુ તારા નામ ની માળા રે દયાળુ દ્વારકા વાળા રે મેરુ તારા નામ ની માળા રે દયાળુ દ્વારકા વાળા રે મેરુ તારા નામ ની માળા રે દયાળુ દ્વારકા વાળા રે મેરુ તારા નામ ની માળા રે દયાળુ દ્વારકા વાળા આપણે એટલા દિવસ રહીએ ને તો તમે ને મારી પણ ઓળખાણ બની જાય કે આ ભાઈ દરરોજ કથામાં આવીને અહીં જ બેસે છે આ માણસ ને ઓળખું છું તો કૃષ્ણની સામે બેઠા ઓળખાણ નહીં થઈએ ભગવાન આરે ઓળખાણ કરવા માટે કથા કોઈ પૂછે ને કથા શા માટે ભગવાન અમને ઓળખે અમારો અવાજ ઓળખે અમને ઓળખે એટલે 7 દિવસ અમે બેઠા છીએ ઓળખાણ માટે કથા દયાળુ દ્વારકા વાળા રે દયાળુ દ્વારકા વાળા રે દયાળુ દ્વારકા વાળા રે દયાળુ દ્વારકા વાળા રે તમે રાધા દીના પ્યારા રે દયાળુ દ્વારકા વાળા રે તમે રાધા દીના પ્યારા રે દયાળુ દ્વારકા વાળા રે તમે રાધા દીના પ્યારા રે દયાળુ દ્વારકા વાળા રે તમે રાધા દીના પ્યારા રે દયાળુ દ્વારકા વાળા રે તમે ભક્તો ના વાળા રે દયાળુ દ્વારકા વાળા રે તમે ભક્તો ના પ્યારા રે દયાળુ દ્વારકા વાળા 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 રે આની તો અવાજ સંભળાણો કે કાકા હું કૃષ્ણ એક મિનિટ માટે એવું લાગ્યું કે અરે અરે જેનું અમે ભજન કરીએ છીએ એ જ છે એ સમયે કૃષ્ણએ દરવાજો ખોલ્યો ને ભક્ત માણમાં નાભાજી કહે છે કે કૃષ્ણએ દરવાજો ખોલ્યો એ સમયે ખૂબ રેડા છે વિદુરજી કહ્યું કે કૃષ્ણ દ્વારિકાધીશ હું મારો વિવેક ભૂલી ગયો હું મારો વિવેક ભૂલી ગયો છું પરમાત્મા કારણ કે તમને મેં આવવા માટે પણ આમંત્રણ ન આપ્યું મેં તમને નિમંત્રણ ન આપ્યું કૃષ્ણએ કહ્યું કે જેને પ્રેમ હોય ને એને મૌખિક નિમંત્રણ ન આપવું પડે એના હૃદયથી અમે સ્વીકાર લઈએ હૃદયથી સ્વીકાર લઈએ એને મૌખિક કહેવું ન પડે આ છિદ્રા સાથે જેને પ્રેમ હોય ને જેને અર્જુનનાથજી સાથે પ્રેમ હોય ને એને પત્રિકા મળી હોય કે ન મળી હોય જાહેરમાં ક્યાંય પોસ્ટર જોયું હોય કે ન જોયું હોય જેને પ્રેમ છે સંત સાથે ઓટોમેટિક આવી જાય એટલે જેને પણ સાચો પ્રેમ હોય ને એનું આમંત્રણ હૃદયથી મળી જાય છે એટલે હું આવી ગયો છું પણ કાકા મને ભૂખ બહુ લાગી છે તો કે ભૂખ લાગી છે તમે જમીન નથી એવા દુર્યોધનજીને ત્યાં તો કે કાકા અરે એને એક મહિનાથી તૈયારી કરે 56 ભોગ માટે કહ્યું કે કાકા હું ત્યાં જેમો નથી ને 56 ભોગને હું ના કહીને આવ્યો છું કેમ એને કેટલી તૈયારી કરી એના ભાવને તમે ઠુકરાવીને આવ્યા ઠાકુર તો કે નહીં નહીં કાકા તમે જ્યાં ભાણું ન માંડો ત્યાં હું કેમ માંડી શકું તમને જમવાનું નથી આપતું એટલે એ અન્ન મારા માટે ત્યાગ છે મારો ભક્ત જ્યાં ન જમે ને પરમાત્મા કે હું ત્યાં ન જમું એટલે તો ભાગવત કથામાં અખંડ અન્નક્ષેત્ર ચાલતું હોય આ ભક્તો જમે ને તો જ આ ઓલો દૂધ પીવે બાકી ગમે એટલું ગાવો ને દૂધ પીવો નંદલાલ તો ન પીએ કારણ કે જ્યાં એનો ભક્ત જમે ને અહીંયા વિદુર ને ગામની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા ને એટલે કૃષ્ણએ 56 ભોગનો ત્યાગ કર્યો કહ્યું કાકા જ્યાં મારા કાકા ભાણું ન માંડે ત્યાં હું માંડું પણ કાકા મારે તમારા ઘરે જમવું છે અને એ સમય કહ્યું કે ઓહો અમારા ભાગ્ય કે આવો પરબ્રહ્મ પરમાત્મા અમારા ઘરે જમે પણ વિચાર કર કે ઓહો આ તો 56 ભોગ જમવા વાળો દ્વારિકાનો નાથ એને મારે કઈ ઓલી ભાજી ખવડાવાય એટલે એને વિચાર્યું કે એક મિનિટ થોડોક સમય આપો હમણાં આવું છું અને જ્યારે વિદુરજી ઘરથી નીકળ્યા ને ત્યાં તો આખા ગામમાં ઢંઢેરો પીટાઈ ગયો કે ઓલો કાળિયો મારા 56 ભોગનો ત્યાગ કરીને ગયો ને હવે એને ક્યાંય અન્ન મળવું જ ન જોઈએ આખા ગામમાં સંદેશો આવ્યો કોઈ પણ વિદુરને ઘેરે જશે પણ વિદુર શું ખવડાવશે ત્યાં એના ઘરે જમવાના ફાંફા છે ને કોઈ પણ કઈ વસ્તુ ઉછી ની શું ભંડારીને કહ્યું કે આપણા રાજભોગમાંથી રાજભંડારમાંથી કઈ વસ્તુ ન આપતા દોડીને વિદુર કાકા ગયા ભંડારીને કહ્યું ખાલી 2 માણસનું ભોજન થાય ને એટલું આપ હતા 4 પણ મહેમાન સંસવાઈ જાય ને એટલા 2નું ખાલી ભોજન આપ ખાલી 2નું ભોજન સાહેબ આપણી સંસ્કૃતિ તો રહી છે આપણી સંસ્કૃતિ કોઈને ખવડાવવા માટે
કપડા વહેંચી નાખ્યા છે. સંસ્કૃતિ આપણી સંસ્કૃતિમાં થયા છે એવા. અને જમાડવાના સમયે બે લોકોને જમણવાર થાય એટલું જમણવારનું આપી દો સીધું, પણ કહ્યું કે હે વિદુરજી, અમને તમારા પ્રત્યે પ્રેમ છે, અમે તમને ચોક્કસ આપે જ, પણ જો અમે તમને સહાય કરશું તો અમારે નગરની બહાર તમારી જેમ નીકળી જવું પડશે, એટલે અમે કોઈ તમને મદદ નહીં કરી શકીએ. અહીંયા સુલભા છે અને કૃષ્ણ છે. કહ્યું, કાકી બહુ ભૂખ લાગી છે, મારા કાકા હજી નથી એવા. અને કાકી ઉભા થઈને કે કાના હમણાં આવું છું, એ પણ દોડીને ગયા છે કે હું પણ ક્યાંકથી માગી આવું, પણ હવે ક્યાંય લોકો એની મદદ કરે એમ નથી. પણ કોઈ એક નગર શેઠ હતો ને, એ ભિખારીઓને કેળા વેચતો હતો ને, ત્યાં આ સુલભા જો ઓળખી જશે કે હું વિદુરની પત્ની છું તો તો મને નહીં આપે. માથે ધાબળો ઓઢી મોઢું નહીં બતાવીને એમ કેળા ગ્રહણ કર્યા છે. બે કેળા લઈ આવી ઠાકોરજીને કહે કે હે દ્વારિકાના નાથ, કેળું ચાલશે? જ્યાં સુધી તમારા કાકા ના હોય કેળું તો ખાવ. તો કે હા હા, તમને ટેવ ન હોય ને ઠાકોરજી, હું તમને ફોલી દઉં. કેળું ફોલી જેવો ગર્ભ ખવડાવવા જાય છે ને, પણ કૃષ્ણની આંખોમાં જોઈ છે કે ગર્ભ નીચે પડી જાય અને છાલ કૃષ્ણના મુખમાં પધરાવી દે છે. અરે વિદુરને ઘેરે શ્રી કૃષ્ણ પધાર્યા, ત્યારે કેળા લાગ્યા પછી ગર્ભ કાઢીને છાલ ખવડાવી મારા વાલાને, ગર્ભ કાઢીને છાલ ખવડાવી એને તોય નવ જોયું જાગી, એ વાલો મારો પ્રેમને વશ જેવો જ પ્રવેશ કર્યો ઘરમાં ને જોયું ત્યાં તો કૃષ્ણ આખી ગર્ભ નીચે પડ્યો ને છાલ ખાતા. કહ્યું કે હે સુલભા, તને એટલો ખ્યાલ નથી રહ્યો કે આ તું કેળાનો ગર્ભ બહાર પધરાવી દીધો છે, તું કૃષ્ણને આ છાલ ખવડાવે છે. કહ્યું કે મને ખ્યાલ ન રહ્યો, પણ દ્વારિકાધીશ તમે પોતે ન બોલ્યા કે તું મને ગર્ભ નહીં પણ છાલ ખવડાય. કહ્યું કે કાકી, તમારો પ્રેમ હતો ને, મને આ છાલ પણ ગર્ભ જેવી લાગતી હતી. કૃષ્ણ પ્રેમને વશ થઈને છાલ, કારણ કે ભક્તની લોક કરે છે નિંદા અને જગત થયું છે પાજી, ભલે મળ્યા મેતા નરસિંહનો સ્વામી, ભલે મળ્યા મેતા નરસિંહનો સ્વામી, કારણ કે માથે ગિરિધર રહ્યો છે ગાજી, વાલો મારો પ્રેમને વશ થયા. પ્રેમના વશ થઈને પરમાત્મા ખાય તો એ પણ કહ્યું કે કાકી, આ બે કેળાથી શું થાય, મને તો ભૂખ લાગી છે, હવે કંઈક જમવાનું આપો. પણ એ સમયે કૃષ્ણની દ્રષ્ટિ પડી, આ કથા ભાગવતજીમાં નથી, ભક્તમાળના ચરિત્રમાં છે. કૃષ્ણ પોતે ઊભા થયા અને જે દેગડી હતી ને પોતાના પીતાંબરથી લઈને દેગડી નીચે ઉતારીને ત્યાં તો ઓહો, આ ભાજી અને ભાજી પરમાત્માએ પોતે લઈને ખાધી. કાકા, આટલી સુંદર વસ્તુ ને તમે મને આપી નહીં, ખૂબ વખાણી, ખૂબ વખાણી. ભગવાન તમને ને મને કહે છે, કોઈના ઘરે જમવા જાઓ ને એની રસોઈને વખાણો. અન્નમ ન નિંદેત, ઉપનિષદ કહે અન્નની નિંદા ન કરો, ને ભગવાને વખાણી. કારણ કે જેને રસોઈ બનાવી છે ને, કેટલા ભાવથી કેટલા મહેનતથી બનાવી, ને આપણે હર હર મહાદેવ કરીને સીધા ખાઈ લઈ, મીઠું ઓછું છે, આ ઓછું છે, જે હોય અન્નપૂર્ણાનો પ્રસાદ માની અને સીધો ગ્રહણ કરી જવાનો. અને પ્રસાદનો મતલબ કે વિતરણ કરાય ને એને પ્રસાદ કહેવાય. પ્રસાદ હંમેશા વિતરણ કરવા માટે જ હોય છે. એટલે તમે અહીં ધરો છો ને, અમે એવું માનીએ છીએ કે ભગવાનના ચરણોમાં પ્રસાદ બની જાય ને પછી પ્રસાદનું વિતરણ હોય, એ ભેગા ન કરવાના હોય, મારી દ્રષ્ટિએ વિતરણ કરવાના હોય. અરે દુર્યોધન ગો મેવો ત્યાગ્યો, દુર્યોધન ગો મેવો ત્યાગ્યો,
કાં તો જે જગ્યા ઉપર જપ કર્યો ને એ જગ્યા પર પરમાત્મા આવ્યા, એટલે તમે જ્યાં જપ કરો ને ત્યાં પરમાત્માને આવવું જ પડે. કદાચ તમે તમારા ઘરે જપ કરતા હોય ને ભગવાનની તાકાત નથી તમારા ઘરે આવવા માટે ના પાડી શકે. તમે તમારા ઘરને તીર્થ બનાવો, ભગવાનને આવવું પડે. ભગવાનને શું માણસોને આવવું પડે. અરે જૂઠે બેદ શબ રીતે ખં જૂઠે ભેદ શબ રીતે ખં વિષ્ણુ સહસ્ત્રના નામ છે ભગવાનના, એક વ્યક્તિ 1000 નામ લે, કદાચ 20000 લોકો ત્યાં ભેગા થઈને એક વાર 1000 નામ બોલે ને એટલે કરોડો મંત્ર ના જપ થઈ જાય, લોકો દોડતા આવે. દ્વારિકા શા માટે લોકો જાય છે? ત્યાં આજે પણ જેટલા ગુગડી બ્રાહ્મણો છે ને એનો નિયમ છે, ગુગડી બ્રાહ્મણોના લોકો ત્યાં જઈને દરરોજ એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે 1000 નામ થાય. એક જણો 1000 નામ લે એમ 10000 લોકો જેને ત્યાં કરે શું ન થાય. જેટલા જેટલા તીર્થ તિરુપતિ બાલાજીથી લઈને જેટલા તીર્થક્ષેત્રો છે ને એ તીર્થક્ષેત્રમાં ત્યાં જઈને તમે તપ કરો ને એટલે ત્યાંની મૂર્તિ ત્યાંની ભૂમિ કર્ષયતી ખેંચવા માંડે બધાને, બધાને આવવું પડે. આજ સુધી આ સ્થાનમાં આવું કઈ નથી ને એટલે કર્ષણ શક્તિ નથી વૈધી. અહીંયા આ સ્થાનમાં એક વખત બધા નિર્ણય કરી લે કે અમારે એક વખત બધા પૂનમમાં ન જાવ તો કાંઈ નહીં, એક પૂનમમાં જઈ વિષ્ણુ સહસ્ત્રના ભગવાનના 1000 નામ જઈને એક આહિર બોલાવી આવે ને એટલે લોકોને ખબર પડે કે આ સ્થાન કોને કહેવાય, વિશ્વમાં નામ ગુંજી ઉઠે. પણ એકવાર સંકલ્પ તો કરો. પ્રેમને વશ થયા રાગી વાલો મારો, પ્રેમને વશ થયા રાગી. વૈજ્ઞાનિક કારણ પ્રમાણે 1000 નામ લેશો એટલે 15 મિનિટ લાગશે, ચંદ્રનો પ્રકાશ પણ મળશે, મનોવૈજ્ઞાનિક આત્મહત્યા કરવાના વિચાર પણ નહીં આવે, એ જગ્યાનું તપ વધશે. કોઈનું એક નામ લો તો એ રાજી એટલો થાય, જેના 1000 નામ લ્યો કેટલો રાજી થાય, ભગવાન રાજી થાય, તમારું મન પ્રફુલ્લિત બને, બધી રીતના ફાયદા, આ જગ્યાનો ઉત્કર્ષ થાય અને કૃષ્ણની પ્રીતિ થાય અને કહી શકાય કે કૃષ્ણ મેં એક વખત તો તને પ્રિય છે એવી પૂનમના દિવસે તારા 1000 નામ લીધા, એટલું કહી શકો ને. ગણિકા હતી એ પોપટ પઢાવતી, એને સંસાર મિથ્યા લાગી. ગણિકા હતી તે પોપટ પઢાવતી, અને તેને માથે લેહ હતી લાગી. ભગવાન હતા એને સહેજે મળ્યા, ભગવાન એને સહેજે મળ્યા, એને સંસારની ભ્રમણા ભાગી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. જે જગ્યા ઉપર તપ કર્યું ને, જે જગ્યા ઉપર જપ કર્યું ત્યાં કૃષ્ણ કનૈયાને આવીને બાજી ખાવી પડી. આ જપનું મહત્વ છે, એની તાકાત છે. તમારા ગામમાં ચોક્કસ પેલા કોઈ તપ કર્યું હશે કે અર્જુનનાથ જેવો આવો યોગી તમારા ગામમાં રોકાઈ ગયો. પેલા કોઈ તપ કર્યું હશે, કોઈ તમારા ગામનું ઘર હશે જેણે જપ કર્યો હશે, તમારા પૂર્વજોએ ભગવાનના નામ લીધા હશે, એટલે ચોક્કસ આવું બને બને અને બને. જે જગ્યા ઉપર કૃષ્ણએ બાજી ખાધીને જિંદગી ભર વિદુરે એની પરિક્રમા કરી, જિંદગી ભર. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. આ બાલકાની કથા થાય ને એમાં એક વખત કૃષ્ણ પરમાત્માના સાનિધ્યમાં ત્યાં જ તમારે જમવાનું છે. એટલે કાનાને કહેજો કે કાના તને એમ ન થાય કે આ મારા યાદવો બધા કુસંપમાં છે, એક થાળીમાં બેસીને જમી લેજો. કૃષ્ણને થાય કે મારા યાદવો એક છે, મારા યાદવો એક છે.
કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ યાદવોમાં મોક્ષ મળ્યો છે, લોકોની ભ્રમણા ખોટી દૂર થાય ને એના માટે કથા. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ મને અમારા સંગીતકારો કહ્યું કે તમે ગાવાનું બહુ ઓછું રાખજો, સતત કથાઓ છે આખા વૈશાખ મહિના, એ કે અમે ગાઈ લેશું ખાલી તમે સેજ ઉપાડી દેજો નહી. કાના ને બોલાવવું તો બોલાવશે એ તો કૃષ્ણ ની ઈચ્છા, કારણ કે કાના કે પાસ કોઈ ન ચલે બાના, કાના પાસે કોઈ બાના ન ચાલે. અરે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ યુગે પ્રેમ જબ અનંત હો ગયા એ રોમ રોમ સંત હો ગયા. મન તો મહંત હો ગયા શ્રી કૃષ્ણ શરણમ. આખી જિંદગી આ મંત્ર નો જપ કરીને પ્રદક્ષિણા કરી આખી, અને પછી વિદુરજી જયારે પોતાનું સ્થાન છોડ્યું ને એટલે પ્રભાસ માં આવીને પણ આ જપ કર્યો, ને પાછા એ વિદુરજી જયારે ઉદ્ધવ ને મળ્યા ને ત્યારે એને ચિત્ર યાદ આવ્યું, ઓ કૃષ્ણ ની સાથે આવ્યા હતા અને એ સમય મળ્યા. અને ઉદ્ધવે પૂછ્યું છે કે શું કરે છે કૃષ્ણ વસુદેવ, અને વિદુરજીએ જેવું પૂછ્યું કૃષ્ણ વિશે ઉદ્ધવની આંખમાંથી પાણી પડી ગયા. ઉદ્ધવે કહ્યું કે આપણે જેને પરબ્રહ્મ પરમાત્મા કહીએ છીએ ને એ તમને અને મને છોડીને જતા રહ્યા છે. અને એ સમયે કહ્યું કે છોડીને જતા રહ્યા છે, અરે કૃષ્ણએ તો મને વચન આપ્યું હતું, હું અત્યારે કૃષ્ણને મળવા માટે જ જઈ રહ્યો હતો. કૃષ્ણએ મને વચન આપ્યું હતું કે હે વિદુરજી તમારી ભાજી મને બહુ ભાવી છે ને, હું તમને બ્રહ્મ જ્ઞાન આપીશ. વિદુર કાકા હું તમને આત્મ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન આપીશ. અને કૃષ્ણ મને છોડીને જતા રહ્યા. કહ્યું કે હા. ઉદ્ધવ કહે કે અત્યારે હું પ્રભાસ ક્ષેત્રમાંથી આવું છું અને પ્રભાસ ક્ષેત્રમાં ભગવાને મને આ પાદુકા આપી છે એમની, અને ભાગવતનો ઉપદેશ બ્રહ્મ જ્ઞાન આપ્યું છે. અને એ સમય જ્યારે આખી દ્વારિકામાં ઉત્પાત થવા માંડી ગયો, અપશુકનો થવા માંડ્યા, એટલે ભગવાને કહ્યું દ્વારિકા છોડી બધા પ્રભાસ ચાલો, અને મને કહ્યું કે જા તમારે બદ્રીનાથ જવાનું છે તમે બદ્રીનાથ જાઓ. પણ મને શંકા લાગી કે ભગવાન કંઈક બીજું કંઈક કરવા માંગે છે, એટલે હું પાછળ પાછળ એમ છેલ્લે હું ગયો પ્રભાસના ક્ષેત્રમાં. ત્યારે મેં જોયું કે ભગવાન પોતાના જમણા પગ ઉપર ડાબો પગ રાખી ને ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે બેઠા છે. કૃતવારો દક્ષિણે પાદન આસીનમ પંકજારુણમ. ને એ સમય હું ભગવાનની બાજુમાં પહોંચ્યો ને ત્યાં તો વ્યાસના મિત્ર મૈત્રી પણ ત્યાં આવી ગયા, સ્વચ્છંદ રીતે ફરતા ફરતા ત્યાં આવ્યા છે. અને એ સમયે ઉદ્ધવને કહ્યું કે હે ઉદ્ધવ, કૃષ્ણ કહ્યું તમે કોઈ સામાન્ય નથી, તમે પૂર્વજન્મના વસુ છો, અને ઉદ્ધવ આ તમારો છેલ્લો જન્મ છે, કારણ કે અત્યારે હું તમને આપવાનો છું ને એ ભાગવતજીનો ઉપદેશ આપવાનો છું. અને ભગવાને બ્રહ્મ જ્ઞાન આપ્યું ને એ બ્રહ્મ જ્ઞાન લઈને હું નીકળ્યો છું, ભગવાનની પાદુકા લઈને નીકળ્યો છું. તો કે એ બ્રહ્મ જ્ઞાન મને આપો ને,
તો કે એ બ્રહ્મ જ્ઞાન હું તમને નહીં આપું, પણ હે વિદુરજી તમે પરમ ભાગ્યશાળી છો, કૃષ્ણ તમને ભૂલ્યા નથી, કૃષ્ણએ છેલ્લે તમને વારંવાર યાદ કર્યા છે, તમે પરમ ભાગ્યશાળી છો. લોકો મરવા સમયે ભગવાનને યાદ કરે, પણ ભગવાએ આ લીલા સ્મરણ કરીને વિદુરજી તમને ત્રણ ત્રણ વખત યાદ કર્યા, મારો વિદુર મારો વિદુર. એને યશોદાને યાદ ન કરી, મા દેવકીને યાદ ન કરી, પોતાની પ્રેયસી જેને સૌથી વધારે પ્રિય એવી રાધાને યાદ ન કરી, ગોપ બાળકોને યાદ ન કર્યા, પણ વિદુરજી તમને યાદ કર્યા છે. કે મને વિદુરની ભાજી ઉદ્ધવ હજી પણ મને યાદ છે, પણ ઉદ્ધવ એ મારા વિદુરને કહેજો કે એને બ્રહ્મ જ્ઞાન વિના હું મારી લીલા શ્રવણ કરું છું, પણ બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય ને તો મૈત્રેય પાસેથી મેળવે, મૈત્રેય પાસેથી મેળવે. અને મૈત્રેય અને ઉદ્ધવે બંને રજા લીધી અને આ સમયે કહ્યું કે અત્યારે કૃષ્ણ આપણે છોડીને જતા રહ્યા છે, તમારે બ્રહ્મ જ્ઞાન જોતું હોય ને તો મૈત્રેય ઋષિનો આશ્રમ હરિદ્વારમાં છે. ઉદ્ધવને બંને લોકો ખૂબ રેડા છે. જ્યારે ઉદ્ધવ જતા રહ્યા ને ત્યારે વિદુર રેડા છે એનો ઉલ્લેખ છે. ક્રીડયોત્પાત દેહસ્ય કર્માણી શ્લાઘિતાની ચ. વિદુરે જેવા સમાચાર સાંભળ્યા ને એ જ ક્ષણે વિદુર એનું શરીર ત્યાગી દે, પણ ભગવાનનો બ્રહ્મ ઉપદેશ સાંભળવો બાકી હતા ને એટલે ખૂબ રેડા છે, ખૂબ રેડા છે. અને રડીને એ વિદુરજી સૌથી મોટા રાજનીતિજ્ઞ હતા, પણ એક પ્રકારના સંત પણ હતા. અને એ સમયે ચાલતા ચાલતા વિદુરજી પહોંચ્યા છે મૈત્રેય ઋષિના આશ્રમમાં. અને જેવા જ મૈત્રેય ઋષિના આશ્રમમાં પહોંચ્યા ને એ સમયે કહ્યું કે મને જો યોગ્યતા હોય તો બ્રહ્મ જ્ઞાન આપો. અને વિદુરે પ્રશ્ન કર્યો છે, સુખાય કર્મા નિકરો દિલોકો નતે સુખમ વા ન્યદુપારમં વા. સુખાય કર્માણી કરોતી લોકો, શા માટે આ સંસારમાં બધા સુખ મેળવવા માટે પ્રયત્નો કરે છે, પણ સુખ મેળવવાથી મળતું નથી અને દુઃખ દૂર થતું પણ નથી, હંમેશા દુઃખમાં વધારો થાય. સુખ અને દુઃખની વ્યાખ્યા કરી છે. સુખ કોને કહેવું? તો કે સુકૃત્યમ ખાદતિ ઇતિ સુખમ, સારા કર્મોને ખાવું એનું નામ કહેવાય સુખ, અને દુષ્કૃત્યમ ખાદતિ ખરાબ કામોને ખાવા એટલે ભોગવવા એનું નામ દુઃખ. આપણે લોકો દુઃખી છે એનું કારણ શું છે ખબર છે? આપણે લોકો વસ્તુમાં સુખ જોઈએ છીએ, અને વસ્તુમાં સુખ શોધીએ એ સૌથી મોટું દુઃખ છે. વસ્તુનો નાશ થઈ જાય એટલે સુખનો નાશ થઈ જાય. તમે મોટર ગાડીમાં સુખ જો, મોટર ગાડીનો નાશ થાય એટલે તમને દુઃખ આવી જાય. તમે તમારા દીકરામાં સુખ જો, દીકરો મરી જાય એટલે તમને દુઃખ થાય. એટલે વાસ્તવિકમાં સુખ શાંતિ અને આનંદ છે ને ક્યાંય દુકાને ન મળે, એ પરમાત્મામાં મળે. પરમાત્મા પાસે જાઓ ને એટલે મળે. સાબુ જોતો હોય તો કેરોસીન વાળાની દુકાને નહીં, કરિયાણા વાળાની દુકાને જવાય. કોઈ કહે ને કે મારા જીવનમાં સુખ નથી એટલે તમારે વિચારી લેવાનું એના કર્મમાં ક્યાંક અશુદ્ધિ છે, એના કર્મમાં એના નિત્ય ક્રમમાં ક્યાંક કચરો છે, એના જોવામાં કચરો છે, એના બોલવામાં કચરો છે, એના ચાલવામાં કચરો છે, એટલે એના જીવનમાંથી સુખ જતું રહ્યું. કોઈ આવીને તમને કહે કે મારા જીવનમાં શાંતિ નથી એટલે તમારે કહેવાનું કે તારા વિચારમાં ક્યાંક કચરો છે. વિચારમાં કચરો આવે એટલે શાંતિ જતી રહી, અને હૃદયમાં કચરો આવે ને લાગણીમાં કચરો એટલે આનંદ જતો રહે. તમને લોકોને આનંદ આવે એનું કારણ બીજું કોઈ નહીં, તમારી લાગણી શુદ્ધ છે ને એટલે આનંદ આવે. કર્મની શુદ્ધિ, વિચારની શુદ્ધિ અને હૃદયની શુદ્ધિ, જે ત્રણેય મળીને એક કેરેક્ટર બને ને એ કેરેક્ટરનું નામ છે રામ. એટલે રામ નામ દેતા હે સબકો આરામ, એટલે રામનું નામ લ્યો ને એટલે આરામ મળે. એટલે તુલસીદાસજી ટાંકે છે, જો આનંદ સિંધુ સુખરાશી, જો આનંદ સિંધુ સુખરાશી, આનંદ નું ઘર છે ને આનંદ એ શ્રીરામ છે. સિંધુ સુખરા, તો કે દુઃખ મટે કેમ? દુઃખ મટાડવાના બે પ્રયોગો આપ્યા છે મૈત્રેય ઋષિએ. દુઃખ દૂર કરવું હોય તો વૈરાગ્યની પ્રબળતા જોઈએ. વૈરાગી માણસ હોય દુઃખી હોય,